હેરાન થતા વેપારીઓની વાહરે કોંગ્રેસ લીગલ સેલ. મનપાએ સીલ કરેલી મિલકતો માટે વિનામૂલ્યે આપશે કાનૂની સહાય. લોકોની મુશ્કેલી હલ કરવામાં તંત્રને કોઈ જ રસ નથી. કોંગ્રેસ. અગ્નિકાંડ બાદ સુરત મહાનગરપાલિકા દ્વારા આડેધડ સીલ મારવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. ખાસ કરીને સુરત જેવા ઔદ્યોગિક શહેરમાં જ્યારે આ પ્રકારની કાર્યવાહી થતી હોય છે ત્યારે આર્થિક રીતે મોટું નુકસાન વેપારીઓને સહન કરવું પડી રહ્યું છે. કોંગ્રેસ દ્વારા આ તમામ કામગીરી ઉપર પ્રશ્ન ઊભો કરવામાં આવી રહ્યો છે. લીગલ સેલ દ્વારા આજે જે પણ વેપારીઓને કાયદાકીય મદદની જરૂર હોય તેને વિનામૂલ્યે આપવાની વાત કરી હતી. કોંગ્રેસના લીગલ સેલ દ્વારા આજે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. સંયુક્ત રીતે ચાલુ થયેલા ઓપરેશનમાં સુરત શહેરની ટેક્સટાઇલ માર્કેટ, હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓને સીલ કરી દેવામાં આવી છે. ઘણા એવા ટેકનિકલ મુદ્દા છે કે તેમાં ઝડપથી આ પ્રક્રિયામાંથી વેપારી બહાર આવી શકે તેવી કોઈ શક્યતા દેખાતી નથી, જેને પરિણામે વેપારીઓની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. કોંગ્રેસ દ્વારા આવા મુશ્કેલીમાં મુકાયેલા વેપારીઓને શક્ય એટલી કાયદાકીય મદદ કોઈપણ પ્રકારના આર્થિક લાભ વગર કરી આપવા માટેની જાહેરાત કરી છે. લીગલ સેલના પ્રમુખ ઝમીર શેખે જણાવ્યું કે આશ્ચર્યજનક વાત એ છે કે સુરત મહાનગરપાલિકા એકબીજા વિભાગ સાથે સંકલન કરી શકતું નથી અથવા તો કરવા ઈચ્છતું નથી. વહીવટીતંત્ર પોતે જ ગેરકાયદેસર કામગીરી કરતી હોય તેવું લાગી રહ્યું છે. જો એક તરફ આગળની વિભાગ તમામ મિલકતો પાસેથી આગળની લેતી હોય તો ગેરકાયદેસર કેવી રીતે માની શકાય, અને જો ગેરકાયદેસર મિલકતો છે તો કેવી રીતે લઈ શકે તેના ઉપર મોટો પ્રશ્ન છે. જે વિભાગ દ્વારા આકારણી લેવામાં આવી રહ્યું છે તે જે મિલકત ગેરકાયદેસર છે તેવું સંબંધિત વિભાગને કેમ જાણ કરતું નથી, આ માત્ર અધિકારીઓની ઉઘરાણી કરવાની જ વાત છે અને લોકોને ડરાવવા માટેનું કાર્ય છે? ખરા અર્થમાં લોકોની મુશ્કેલી હલ કરવામાં તંત્રને કોઈ જ રસ નથી. વિષય ખૂબ ગંભીર છે. ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરોની અંદર જે રીતનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, જેટલો વિસ્તાર મોટો થઈ રહ્યો છે, જેટલું પોપ્યુલેશન આગળ વધી રહ્યું છે, તે રીતે વિસ્તારની અંદર રહેઠાણ, ઓફિસો, ઇન્ડસ્ટ્રી પણ એ પ્રમાણે વધી રહી છે અને સરકારે એ પ્રમાણેની વ્યવસ્થા કરવી જોઈતી હતી, એ થઈ રહી નથી. લોકો પોતાની રીતે ખૂબ સરસ રીતે પોતાનું ડેવલપમેન્ટ કરી રહ્યા છે, પણ સરકારી તંત્રની અંદર, સરકારની સંસ્થાઓમાં લોકોને માટે સહાયરૂપ થવા માટેની કોઈ પણ વ્યવસ્થા નથી, જેના પરિણામે શહેરોમાં ખૂબ ગંભીર અકસ્માતો થઈ રહ્યા છે, લોકોની જાન જઈ રહી છે, લોકો સાથે લોકોની જીવ જોખમ, અને વિદ્યાર્થીઓ હોય, દર્દી હોય, એટલે કે હોસ્પિટલ હોય, સ્કૂલ, શાળા, કોલેજ, રહેઠાણ વિસ્તાર એટલે કે પછી મનોરંજનના સ્થળ હોય, જે જેટલી વસ્તી વધારે એટલું લોકો એમના માટે ફેસિલિટી માટે જતા હોય છે, પણ એ સરકારના ભરોસે જતા હોય કે સરકારે પરમિશન આપી હશે તો આ બધું સેફ હશે, લોકોના માટે સારું હશે, અમારા જીવ જોખમ નહીં થાય, એટલે લોકો આઝાદ રીતે પોતાની રીતે એ સ્થળો પર જાય છે, દીકરાઓને ભણવા મૂકે છે, મનોરંજન માટે થિયેટરોમાં લઈ જાય છે, ગેમ ઝોનમાં લઈ જાય છે, જીમમાં જાય છે, હોસ્પિટલોમાં જાય છે, આપણે જાહેર સ્થળોની અંદર માર્કેટોમાં જાય છે, એવી રીતે સરકારના ભરોસે. પણ સરકારે જે રીતે છેલ્લા 30 વર્ષની અંદર જે વહીવટ કર્યો છે, જે સંસ્થાઓની અંદર ખૂબ જ ગેરરીતિ અને ભ્રષ્ટાચાર કરીને BUC આપ્યા છે, પરમિશનો આપી છે, ખૂબ જ મોટા ભ્રષ્ટાચાર કરી, તે આપણા જે લોકોના જીવ, નિર્દોષ માણસોના જીવ જઈ રહ્યા ત્યારે આપણને ખબર પડી. સરકાર બંધ કરવા આવી છે સીલ મારે ત્યારે આપણને ખબર પડી કે હું તો મારો જીવ જોખમમાં મૂકીને આ દુકાનમાં બેઠો છું, હું તો મારો જીવ જોખમમાં મૂકીને થિયેટરમાં પિક્ચર જોઉં છું, હું તો મારો જીવ, મારા બચ્ચાઓનો જીવ જોખમમાં મૂકીને સ્કૂલોમાં મોકલું છું. આજે લોકોને એવું ખબર, એટલે છેલ્લા 30 વર્ષની અંદર ગુજરાતની ભાજપ સરકારે ખૂબ મોટો ભ્રષ્ટાચાર કર્યો અને ખૂબ લોકોના જીવ જોખમ મૂકી અને પોતાના થેલા ભર્યા, પોતાની મોટી મોટી 5-સ્ટાર જેવી ઓફિસો બનાવી અને પોતાનો જ વિકાસ કર્યો. આજે આપણે જોઈએ છે ગુજરાતના છેલ્લા 5 વર્ષની અંદર સુરતની અંદર 2 ઘટના ઘટી, રાજકોટમાં ઘટી,
અમદાવાદમાં પણ થઈ, વડોદરામાં પણ થાય. એટલે જ્યારે ઘટના થાય છે ત્યારે આ સરકારી તંત્ર જાગે છે અને નિર્દોષ લોકો ઉપર ત્રાટકી પડે છે. લૂંટારું એને ગુનેગાર તરીકે ને દુકાનો ને બધું બંધ કરવા જાય છે, પણ ખરેખર એમનો વાંક છે, એમની એમનો ભ્રષ્ટાચાર છે અને એમના કારણે જ આ બધું થઈ રહ્યું છે. તેઓ આપણને રક્ષા નથી આપી શકતા, તેઓ આપણને નિયમ કાયદા પ્રમાણેની વ્યવસ્થા નથી આપી શકતા. આ બધી ઘણી બધી બાબતો છે જેના કારણે કોંગ્રેસ પક્ષ આજે લોકોની વચ્ચે જઈ રહી છે, લોકો માટે કેટલાક રજૂઆતો કરી છે. કલેક્ટર વિભાગો જુદા જુદા હોય એમાં કોઓર્ડિનેશન જ નથી. એક તો સુરત મહાનગરપાલિકાની વાત કરીએ તો શહેર વિભાગ અને આકરણી વિભાગની વચ્ચે કોઈ કોઓર્ડિનેશન હોતો નથી. ગુજરાત સરકારે બાંધકામના નિયમો બનાવ્યા છે જેને જીડીસીઆર કહેવામાં આવે. એ જીડીસીઆર એટલો બધો ખામીયુક્ત જીડીસીઆર છે એના કારણે કોઈ સામાન્ય માણસ પોતાનું ઘર લે 100 વારનું તો એ નિયમ મુજબ બાંધકામ નથી કરી શકતો. ગુજરાત સરકારે ગ્રુડા એક્ટ 2021 હેઠળ ઇમ્પેક્ટ ફી લેવાનું શરૂ કર્યું, એમાંથી સરકારને પ્રતિસાદ નથી મળતો. એનું કારણ શું છે? એનું કારણ એ જ છે કે જીડીસીઆર પ્રમાણે જે બાંધકામ કરવા જોઈએ એ બાંધકામ કરી જ નથી શકવાની પ્રજા. માર્કેટો તમે બનાવી દીધી, બીયુસી સર્ટિફિકેટો આપી દીધા, બોગસ બીયુસી સર્ટિફિકેટો બી અમલમાં છે. કઈ રીતે માણસ જીવવાનો? ઇમ્પેક્ટ ફી ની અરજીઓ મંજૂર થતી નથી અને કોર્પોરેશન એવું કહે છે કે બીયુસી સર્ટિફિકેટ લઈને આવો. પહેલા તમે ઇમ્પેક્ટ ફી ની અરજીઓ તો મંજૂર કરો, ઇમ્પેક્ટ ફી ની અરજી મંજૂર નથી કરી શકતા તમે. અને તમે છે તે વેપારીને કહો છો, માર્કેટ એસોસિએશનને કહો છો, હોસ્પિટલોને કહો છો, શાળાઓને કહો છો કે તમે પહેલા બીયુસી સર્ટિફિકેટ લઈ આવો. આજે અમે એવું સાંભળ્યું છે કે મહાનગરપાલિકાના કમિશનર મેડમે એવું કહ્યું કે 2 મહિના પૂરતી તમને છૂટછાટ આપીએ છીએ. એ છૂટછાટ આપવાની બી સત્તા એને છે ખરી? સ્ટેન્ડિંગ કમિટીએ જનરલ બોર્ડે એવો ઠરાવ કર્યો છે? આફ્ટર ઓલ શહેરનો પ્રથમ નાગરિક તો મેયર છે, તો કમિશનરે કઈ રીતે સત્તા આપી? એને કઈ રીતે કમિશનર મેડમને આવી સત્તા મળી ગઈ કે ગુજરાત સરકારે બનાવેલા નીતિ નિયમોની ઉપરવટ જઈને મહાનગરપાલિકાના કમિશનર બીયુસી માટે છૂટછાટ આપી દે? કોઈ રૂલ્સ ફ્રેમ નથી થયા. 2002 પબ્લિક સેફ્ટી માટે ગુજરાત વિધાનસભાએ કાયદો પસાર કર્યો. એ કાયદામાં દરેક મહાનગરપાલિકામાં કમિટી બનાવવાની નક્કી થઈ. એ કમિટીમાં ડેપ્યુટી કલેક્ટર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી પોલીસ કમિશનર એના મેમ્બર હોય અને એમની જવાબદારી છે સેફ્ટીના નીતિ નિયમો બનાવવાની. અત્યારે આગ લાગી તો આગ પછાડી ફાયર સેફ્ટી પછાડી દોડે છે. કાલે ઉઠીને કોઈ મેળામાં કોઈ ચકડોલ તૂટી પડશે તો શું કરશો? કોઈ રૂલ્સ તમે ફ્રેમ કર્યા છે પ્રોપર? કોઈ તમારી પાસે રૂલ્સ નથી, કોઈ તમારી પાસે પોલિસી નથી. રાજકોટમાં જે દુર્ઘટના ઘટી તો 2022 કાયદો તો છે જ, તો કોઈ એકાઉન્ટેબલ થયા અધિકારીઓ? મ્યુનિસિપાલિટીના એક્ઝિક્યુટિવ એન્જિનિયરોને તમે બનાવી દીધા આરોપી, પણ ડેપ્યુટી કલેક્ટર ક્યાં છે? ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ક્યાં છે? ડેપ્યુટી પોલીસ કમિશનર ક્યાં છે? જેની જવાબદારી છે સેફ્ટી જોવાની, એ કોઈ રૂલ્સ ફોલો નહીં કરવાના. અત્યારે હોબાળો થયો એટલે બધી માર્કેટોને બંધ કરાવી દીધી, હોસ્પિટલોને કહી દીધું, શોપિંગ કોમ્પ્લેક્સો બંધ કરાવી દીધા. આગળ શું કરવાના? કોઈ નિયમ નહીં, કોઈ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન નહીં. અને કમિશનર મેડમ કાયદાની ઉપરવટ જઈને બીયુસી મંજૂર કે 2 મહિનાની તમને છૂટછાટ આપી, તો 2 મહિનાની છૂટછાટ આપવાની વાત આવી ક્યાંથી? શું સરકારે કોઈ પરિપત્ર બહાર પાડ્યું છે કે સ્ટેન્ડિંગ કમિટી અને જનરલ બોર્ડે કોઈ ઠરાવ કરીને મેડમને સત્તા આપી છે? શું છે? કઈ સમજાતું નથી. અને 2 મહિનામાં કઈ આ પ્રોબ્લેમ સોલ્વ થવાના નથી માર્કેટોના કે બાંધકામોના, કારણ કે કન્સ્ટ્રક્શનના તો જંગલો બની ગયા છે. શું 2 મહિનાની અંદર બીયુસી લઈ આવશે? અને બીયુસીની જે વાત છે એ બીયુસી નહીં મળવાના અનેક કારણો છે, કોઈ એક કારણ નથી. તો આ સામાન્ય નાગરિક છે, સામાન્ય વેપારી છે, તો અત્યારે હેરાન થાય છે. સરકાર એના માટે કોઈ નીતિ નિયમો રૂલ્સ કઈ ફ્રેમ કરવાની છે નથી કરવાની અત્યારે અંધારું છે, કઈ ખબર પડતી નથી. અમારી
કોંગ્રેસ લીગલ સેલની એક ટીમ અમે બનાવી છે, જેમાં વકીલોની પેનલ બનાવી છે. જે કોઈ પણ અસરગ્રસ્તો હશે એને અમે પૂરી મદદ કરવાનો પ્રયત્ન કરીશું, પણ અમે કેટલું કરી લઈશું? જ્યારે સરકારના નિયમો બરાબર નહીં હોય તો અમે શું કરવાના? અત્યારે તમને નોટિસ આપી દીધી, ટેક્સટાઇલ માર્કેટોને ક્લોઝર નોટિસ આપી દીધી. હવે એક જે વેપારી છે, એક માર્કેટ છે કુબેરજી, એના જે બાંધકામ જેણે કર્યું છે એ હાઈકોર્ટમાં જઈને નોટિસ ચેલેન્જ કરી દીધી. હવે નોટિસને ચેલેન્જ કરી તો હાઈકોર્ટ પૂછશે ને કે ભાઈ નોટિસ તમને આપી છે, નોટિસમાં શું ગેરકાયદેસર છે? તમારી માર્કેટ છે એ બરાબર નીતિ નિયમો મુજબની નથી એટલે તમને નોટિસ આપી. વોટ ઇઝ રોંગ ઇન નોટિસ? નોટિસને ગેરકાયદેસર તમે કઈ રીતે કરવાના? ઉબેરજી માર્કેટમાં 5000 માણસોની દુકાનો છે, 5000 દુકાનો છે. એ લોકોને એમ થાય છે કે આ બિલ્ડરે પિટિશન ફાઇલ કરી દીધી એટલે રિલીફ મળી જશે.